બાળ દોસ્તો, હવે આપણે દુહાનું શ્રવણ કરીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ના જાય, વિપતે ઉધ્યમ કીજીએ, ઉધ્યમ વિપત ને ખાય. ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારાવટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયાવટ, ખરી ખત્રિયાવટ. બાળ દોસ્તો, હવે આપણે મુક્તકનું શ્રવણ કરીએ. સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય, શાંત લીલા સદાય. બાળ દોસ્તો, હવે આપણે હાઈકુનું શ્રવણ કરીએ. સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા, ફરીથી પીછી અંધકારની દીપ નહીં રંગાય, દીપ નહીં રંગાય. બાળ દોસ્તો, હવે આપણે દુહાના ગાન સાથે સમૂહ ગાન કરીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધ્યમ કીજીએ, ઉધ્યમ વિપત ને ખાય. ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારાવટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયાવટ, ખરી ખત્રિયાવટ. બાળ દોસ્તો, હવે આપણે મુક્તકના ગાન સાથે સમૂહ ગાન કરીએ. સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય, શાંત લીલા સદાય. બાળ દોસ્તો, હવે આપણે હાઈકુના ગાન સાથે સમૂહ ગાન કરીએ. સુકેલી ડાળે પોપટ બેઠો, પાન યોગમ લીલા, ફરીથી પીછી અંધકારની દીપ નહીં રંગાય, દીપ નહીં રંગાય. બાળ દોસ્તો, હવે આપણે એક દુહાવ જોઈને સમૂહ ગાન કરીએ.
બાળ દોસ્તો, હવે આપણે એક મુક્તક જોઈને સમૂહ ગાન કરીએ. બાળ દોસ્તો, હવે આપણે હાઇકુ જોઈને સમૂહ ગાન કરીએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે ગરબા, ગઝલ, લોકગીત વગેરેથી પરિચિત છો. અહીં આપણે કાવ્યોના એક નવા જ પ્રકાર તરીકે દુહા, મુક્તક અને હાઇકુ વિશે જાણકારી મેળવીએ. સૌ પ્રથમ આપણે દુહા વિશે જાણકારી મેળવીએ. દુહાને મુક્તકનો જ એક પ્રકાર કહી શકાય. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે. દુહાના કુલ ચાર ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે. નાજુક ભાવ, ચિત્ર વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે. દુહાની રચનામાં લાઘવ, રસ પ્રચુરતા, ચિત્રશક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિષય વધુ અનુકૂળ છે. લોક સાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે. રામનારાયણ પાઠક, પૂજાલાલ, ઉષ્ણસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મુક્તક વિશે જાણકારી મેળવીએ. મુક્તક એ ટૂંકો, ચાર પદ અને બે લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. છેક જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે. અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે. સંસ્કૃતના સુભાષિતો આવા મુક્તકો જ છે. એમાં જીવનનું સારરૂપ ડહાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે. મધ્યકાલીન ગુજરાતીના વચ્છરાજ, શામળ, ભીમ અને અખા જેવા કવિઓના છપ્પા અને ચોપાઈઓની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ કરે છે. આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોક સાહિત્યમાં પણ ખૂબ પ્રચલિત છે. મુક્તક એટલે મુક્ત, સ્વતંત્ર કાવ્યરૂપ. મોતી જેમ નાનું હોય છે અને માળામાં રહેવા સર્જાયું હોય છે, તેમ તે એકલું પણ ભારે તેજસ્વી હોય છે. આ રીતે મુક્તકના લક્ષણો જોઈએ તો મુક્તક સંક્ષિપ્ત હોય છે, એટલે કે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે. મુક્તકની ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે. બાળ દોસ્તો, હવે આપણે હાઇકુ વિશે જાણકારી મેળવીએ. પદ, નાટક અને ખંડ કાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે, તેમ સોનેટ અને હાઇકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. સોનેટનો ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો, તેમ હાઇકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ જાપાનમાં થયો. ઈસવીસન 1960ની આસપાસ ઝીણાભાઈ દેસાઈ, સ્નેહ રશ્મિએ ગુજરાતીમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ પણ તેના તરફ આકર્ષાયા અને પરિણામે
હાઈકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું છે. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઈકુ, જેમાં 5-7-5 એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થાય છે. હાઈકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે. આવી લઘુરચનાનો પ્રત્યેક શબ્દ એક એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમાં જ તેની સાર્થકતા છે એમ કહેવાય છે કે હાઈકુ જ બોલે છે, કવિ બોલતો નથી.